સમગ્ર ગુજરાતમાં વરસાદી માવઠું જોવા મળી રહ્યું છે આગામી ત્રણ દિવસ સુધી વરસાદ વરસવાની શક્યતાઓ છે ત્યારે ડભોઈ પંથકમાં ગત સાંજથી છાંટણા બાદ વરસાદે વરસવાનું શરૂ કર્યું સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જ્યારે લોકોને શીતળ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે એકાએક બદલાયેલા વાતાવરણને પગલે ડભોઈ પંથકના ખેડૂતોમાં ચિંતાનું માવઠું ફરી વળ્યું હતું ડભોઈ સહિત સમગ્ર ગુજરાતમાં એકાએક વરસાદી માવઠું ફરી વળ્યું છે રોજ ગુરુવારના દિવસે બપોરે ગરમી અને ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો સાંજે અમી અમીછાંટણા વરસવાના શરૂ થયા મોડી રાત સુધી ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થતાં ભર શિયાળે વરસાદી માવઠું અને શીતળ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે જ્યારે શુક્રવારે વહેલી સવારથી જ વરસાદ વરસવાનો શરૂ થયો હતો પંથકમાં પડેલા વરસાદને પગલે ડભોઈ પંથકમાં ખેતી ઉપર નિર્ભર ખેડૂતોના ડાંગર કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વરસાદ વરસતો ન હોય ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા છે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માવઠું સક્રિય રહેશેની આગાહી કરવામાં આવી છે ત્યારે પંથકમાં શીતળ ઠંડી અને વહેલી સવારે ઝાકળ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ બન્યું છે અને ખેડૂતોમાં નુકસાનની ભીતિને પગલે ચિંતાજનક વરસાદી માવઠું બની રહ્યું છે